તેલંગણામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મુસ્લિમ મતોને અંકિત કરવા માટે પાર્ટીઓ દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે અને એવામાં એઆઈએમઆઈએમના નેતા અસુદ્દીન ઓવૈસીએ મરાઠાઓની જેમ મુસ્લિમોને પણ અનામત આપવાની માંગ કરી છે. ઓવૈસીએ જણાવ્યું કે જો મરાઠાઓને અનામત મળી શકે તો વંચિત મુસ્લિમોને પણ અનામત આપવી જોઈએ. જો આ ઉપરાંત ઓવૈસીએ ભાજપ, કોંગ્રેસ અને એનસીપી પર પ્રહાર કરતા કહ્યું કે આ પાર્ટીઓને મુસ્લિમોની ચિંતા નથી એટલે અનામત માટે બિલ લાવતી નથી. અગર આપ વાકઈમાં મુસ્લિમ એમ્પાવરમેન્ટ કે ખાયલ હૈ તો ઉસી વિધાનસભામાં આપ એક બિલ લાઈએ ના, પાસ કરીએ ના બિલ. હાઈકોર્ટ, મુંબઈ હાઈકોર્ટ ને મુસલમાનો કે આરક્ષણ કે લીએ કહા કે દે સકતે એજ્યુકેશન મેં, આપ લાઈએ ના બિલ. યે ક્યું સબકી આંખો મેં ધૂલ ઝોંક રહે હૈ? અગર હૈ વાકઈમાં, અગર આપ સચ્ચે હૈ, અપને અલ્ફાઝ કો આપ અમલી જામેનામા પહેનાઈએ ઓર બિલ લાઈએ. આપ તો સત્તામાં હૈ, બોલીએ અપને ચીફ મિનિસ્ટર સે, ફડનવીસ સે. ये नाटक हो रहा है महाराष्ट्र में, कांग्रेस भी, एनसीपी, शिवसेना, बीजेपी सब नाटक कर रही है. मुस्लिम बैकवर्डनेस प्रूवन हो चुका है और ये सब पार्टी नहीं चाहती कि मुसलमानों का किसी भी किस्म से एम्पावरमेंट हो, इसलिए सिर्फ एक ड्रामाबाजी हो रही है और धोखा दिया जा रहा है.